ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં આ ઉક્તિ અમરેલીના એક પરિવારે સાર્થક કરી બતાવી તમે અનેક દેવી દેવતાઓના મંદિર જોયા હશે અનેક સાધુ સંતોના મંદિરો પણ જોયા હશે પરંતુ કોઈ દીકરાઓએ પોતાના માતા પિતાનું ભવ્ય મંદિર બનાવ્યું હોય તેવું જોયું છે કે સાંભળ્યું છે ખરા પરંતુ તમે જો અમરેલીના જસિંગપરા ગામે જાઓ તો તમને જોવા મળશે માતા પિતાનું જાજરમાન માવતર મંદિર એક પરિવારે પોતાના માતા પિતાનું ભવ્ય મંદિર નિર્માણ કર્યું છે અમરેલીમાં વર્ષોથી સ્થાયી થયેલા સ્વર્ગીય મોહનભાઈ અને સ્વર્ગીય મોંઘીબેનને ચાર દીકરાઓ હતા આ ચારે દીકરાઓએ મા બાપની ખૂબ સેવા કરી હતી પરંતુ તેમના કાળક્રમે તેમના માતા પિતાનો સ્વર્ગવાસ થયો તેમના બે દીકરાઓ પણ આજે હયાત નથી પરંતુ અન્ય બે દીકરાઓએ પોતાના માતા પિતાને જ ભગવાનનો દરજ્જો આપ્યો અને તેમનું ભવ્ય મંદિર પણ બનાવી દીધું શ્યામસિંહ અને શંકરભાઈ દ્વારા બનાવવામાં આવેલ આ ભવ્ય મંદિરમાં આશરે 10 લાખ રૂપિયાનો ખર્ચ થયો છે તેમના માતા પિતા મોહનભાઈ અને મોંઘી બહેનની આરસની મૂર્તિ ખાસ રાજસ્થાનમાં બનાવવામાં આવી છે આગામી 6 જૂન થી 8 જૂન એમ 3 દિવસ સુધી તેમના માતા પિતાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ યોજાશે આજના સમયમાં આપણે અનેક એવા કિસ્સાઓ સાંભળીએ છીએ કે જોઈએ છીએ જેમાં દીકરાઓ માતા પિતાને ઘરડા ઘરમાં મૂકી દે છે અને દેવી દેવતાઓના મંદિર માટે મોટી રકમનું દાન કરે છે ત્યારે આ બે ભાઈઓએ અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે ક્રિકેટ મેચની રમત મારા મારી સુધી પહોંચી સુરતના કીમ વિસ્તારના આશિયાના નગરનો આ બનાવ છે બે મેચ હારી જતા ત્રીજી મેચ રમવા બાબતે મારામારી થઈ હતી તો ક્યું ડર ગયે ક્યાં કહી અને બેટથી માર માર્યો હતો તો હારેલી ટીમના ખેલાડીએ મેચ રમવાની ના પાડતા મારામારી થઈ બેટ અને સ્ટમ્પથી હારેલી ટીમના ખેલાડીઓને માર માર્યો પોલીસે ગુનો નોંધી તમામ આરોપીઓની ધરપકડ કરી છે વડોદરામાં ફરી ચોરીની ઘટના સામે આવી છે મકરપુરા જીઆઈડીસીમાં સતત લોખંડની ચોરી થઈ રહી છે અને આ ચોરી કરતી ટોળકી સીસીટીવીમાં કેદ થઈ છે ભર બપોરે તસ્કરો કંપનીમાંથી લોખંડના પાઇપ ઉપાડી અને કારમાં ભરી અને ફરાર થયા કંપનીના માલિકે તસ્કરોના ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે અને સમગ્ર મામલે પોલીસે પણ તપાસ હાથ ધરી છે દાહોદના ગરબાડાના દાદુર ગામમાં પાણીની પાઇપમાં ભંગાણ થતા હજારો લીટર પાણીનો બગાડ જોવા મળ્યો નર્મદા હાફેશ્વર આધારિત મેઇન પાઇપલાઇનમાં દિવ્ય જ્યોત શાળાની સામે જ ભંગાણ પડ્યું હતું પાઇપમાં ભંગાણ થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાઈ ગયા દ્વારકા જિલ્લામાં ગરમીનો પારો ઉંચકાતા રોગચાળો પણ વધ્યો છે જિલ્લાની હોસ્પિટલો તાવ શરદી ઉધરસ ઝાડાઉટીના દર્દીઓથી ઉભરાઈ રહી છે ખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દરરોજ 450થી વધુ ઓપીડી નોંધાય છે ત્યારે હીટવેવથી બચવા લોકોને સમયસર પાણી અને જમવાની સલાહ અપાઈ રહી છે